नमस्कार, सुपरफास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। संतरामपुर नगर में आवेला सुरेखाबा हॉस्पिटल में संतरामपुर पुलिस कर्मचारी द्वारा हॉस्पिटल में तोड़फोड़ करी डॉक्टरों जोड़े मारपीट करी। गुजरात पत्रकार एकता संघ नो भरूच तालुका नो स्नेह मिलन कार्यक्रम योजायो हतो। गीर सोमनाथ में कोरोना वैक्सीन डोज आपवानी कामगीरी हाथ धराई। आरोग्य विभाग लैब टेक्निशियन संजय वारा ने अपायो प्रथम डोज। उत्तर गुजरात वीज कंपनी लिमिटेड मेहसाणा द्वारा सिद्धपुर में किसान सूर्योदय योजना अंतर्गत कार्यक्रम योजायो। वडोदरा ना आसोद पासे थी 11 फूट लांबू और 400 किलो महाकाय मगर ने जेसीबी थी रेस्क्यू करायो। द्वारका जिला ना खंभाड़िया खाते आज कोरोना वैक्सीन कर्मचारियों ने आपवामां आवी हती, जेमां आरोग्य विभाग ना 3843 कर्मचारियों ने आ रसी पहला आपवामां आवशे। पंचमहाल जिल्लाना शहरा तालुकामां किसान सर्वोदय योजनानो प्रारंभ थयो छे। तालुकाना 12 गामोना खेडूतोने पीएच माटे दिवसे वीजळी मळशे। जामनगर वोर्ड नंबर 4ना तत्कालीन कोर्पोरेटर रत्ना नंदडिया जोडाया कोंग्रेसमां। सीएमना प्रवास बाद भाजपमां भंगार। 2017માં ભાજપમાં ભળેલા મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા। साबरकांठा जिल्लाना प्रांतिना सलाल मार्केटयार्डमां अनाजनो होलसेल धंधो करता तुलसी ट्रेलर्सना मालिक तथा सलाल मार्केटयार्ड आदिनाथ राइस मिल चलावता व्यापारीओ पासेथी तलोदना पिता पुत्रे डांगेरनो सोदो करी खरीदी करी रूपिया 90,18,251 चूनो लगावता प्रांतिज पोलीस स्टेशनमां सलाल तुलसी ट्रेलर्सना मालिक द्वारा तलोदना पिता पुत्र सामे पोलीस फरियाद करी। अमदावाद नाना चिलोड़ा 220 सब सेंटर पावर हाउस खाते वीज कंपनी कर्मचारियों द्वारा सरकार की नीति सामे काली पट्टी धारण कर सूत्रोच्चारों करवामां आव्या हता। 2016 थी पगार पंच तो तफावत और बीजी मांगणीओ साथे सूत्रोच्चार करी विरोध कर्यो। 21/1/2001 पहला मांगणीओ स्वीकारवामां नहीं आवे तो गुजरात में अंधारपट्टी चीमकी। खेडूतोनो आक्रोश, अमे ठंडी में मरी रहा छे अने सरकार तारीख पर तारीख आपी रही छे। અમદાવાદમાં હવે કારમાં એકલા હશો તો પણ માસ્ક પહેરવું પડશે, નહીં તો થશે દંડ। અન્નદાતા પાસેથી 40 રૂપિયા કિલો ખરીદેલા સફરજન ખાનગી કંપનીઓ 250 રૂપિયામાં વેચી રહી છે। બાઇડનની ટીમમાં 20 ભારતીય મૂળના લોકોને સ્થાન। વલસાડ જિલ્લાના સોનાવાડા ગામમાં એક શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી। ભારત 336 રને ઓલ આઉટ, કાંગારુઓને 33 રનની લીડ મળી। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,144 કેસ નોંધાયા। બનાસકાંઠાથી અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બનાસકાંઠામાં કોંક્રીટની મુખ્ય નર્મદા કેનાલની ઘટના। મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાની તરતી મળી આવી લાશ। ખાગિયાના નર્મદા કેનાલના સાઇફરમાં મહિલાનો તરતો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા થયા એકત્રિત। મહિલાનું માથું અને હાથ પગ વગર ધડ મળતા ચકચાર। થરા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્જે થરાની સરકારી હોસ્પિટલમાં ખસેડી। બનાસકાંઠાથી અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બનાસકાંઠાની મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાની તરતી મળી આવી લાશ। મહિલાનું માથું અને હાથ પગ વગર ધડ મળતા ચકચાર। થરા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્જે થરાની સરકારી હોસ્પિટલમાં ખસેડી। બનાસકાંઠાથી અત્યારે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બનાસકાંઠાની મુખ્ય નર્મદા કેનાલમાં મહિલાની તરતી મળી આવી લાશ। ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11,800 વોરિયર્સને અપાઈ રસી।
સોલા સિવિલ ખાતે કોરોના સાથે બાટ બિનાર ફ્રન્ટલાઈન વોરિયર્સને અપાઈ રસી. મહામારીને હરાવવા માટે રસીકરણ એ જ મુખ્ય હથિયાર. કોરોના વેક્સિનેશન પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. ચીનમાં આઈસ્ક્રીમમાં કોરોના વાયરસ મળતા ચિંતામાં વધારો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ લોકાર્પણ. ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે અવર જવર કરતી 38 ફ્લાઇટોને 1 કલાકથી વધુનો વિલંબનો સામનો કરવો પડ્યો. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.